ಸ್ಮಿತರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋಜನ್ಮಚ್ಛದಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪರವಾರ ಶ್ರಿತಸಕಲಜೀವತಿಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾದನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ. ಓಂ ಮಯ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬದಾಯ ವಾಲಾ ಭಕ್ತನ ಯಥಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ವಾಲಾ ಭಕ್ತ ಗರುಡ ಅಂತ್ಯ ಪ್ರಕರಣ 38 ವಚನಾಮೃತ ಚಾಲೆ ಸೆ. ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನಿ ಸರ್ವೋಪರಿತಾನು ಆ ವಚನಾಮೃತ ಛೆ. ಆ ಲೋಕಮಾಂಥಿ ಪ್ರೀತಿ ಟೂಟೆ, ಆ ಲೋಕನಾ ಪದಾರ್ಥೋ ಆ ಲೋಕನಾ ವ್ಯಕ್ತಿಯೋ ಎ ನಾಶವಂತ ದೇಖಾಯಿ. ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣ ಅನ್ನ ಪುರುಷೋತ್ತಮ ನಾರಾಯಣನು ಧಾಮ ಅನ್ನ ಎನ್ನ ಮುಕ್ತ ಎ ಶಾಶ್ವತ ದೇಖಾಯಿ. ಏನು ಆ ವಚನಾಮೃತ ಛೆ? ಥೋಡಾಕ ಶಬ್ದ ವಾಂಚಿ ಆಪಣೆ ಅವತಾರನ ಅವತಾರಿ ಮಹಾರಾಜ ಛೆ ಎ ವಿಷಯ ಪೂರ್ವೇನಾ ಭಕ್ತೋನಾ ಮಹಾರಾಜನಾ ಚರಿತ್ರೋ ಥೋಡಾ ಸಾಂಭಳಿಯೆ. ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಹರೇ, ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಹರೇ. ಅನೆ ಎವಾ ಸರ್ವೋಪರಿ ಜೆ ಪುರುಷೋತ್ತಮ ಭಗವಾನ್ ತೇಜ ದಯಾಯೆ ಕರಿನೆ ಜೀವೋನಾ ಕಲ್ಯಾಣ ಅರ್ಥೆ ಆ ಪೃಥ್ವಿನೆ ವಿಷಯ ಪ್ರಗಟ ಥಯಾ ಥಕಾ ಸರ್ವಜನ್ನ ನಯನ ಗೋಚರ ವರ್ತೆ ಛೆ. ಅನೆ ತಮಾರಾ ಇಷ್ಟದೇವ್ ಛೆ, ಅನೆ ತಮಾರಿ ಸೇವಾನೆ ಅಂಗೀಕಾರ ಕರೆ ಛೆ. ಅನೆ ಎವಾ ಜೆ ಎ ಪ್ರತ್ಯಕ್ಷ ಪುರುಷೋತ್ತಮ ಭಗವಾನ್ ತೆನಾ ಸ್ವರೂಪಮಾಂ ಅನೆ ಅಕ್ಷರಧಾಮನೆ ವಿಷಯ ರಹ್ಯಾ ಜೆ ಭಗವಾನ್ ತೆನಾ ಸ್ವರೂಪಮಾಂ ಕಾಂಈ ಪಣ ಭೇದ ನಥಿ, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે અને સર્વ કારણના પણ કારણ છે. અને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ અને અવતાર સ્વરૂપોને જુદા પાડ્યા છે. મહારાજ એમ કહે છે કે આ તમારી સામે છે એ જ એક ઉપાસના કરવા યોગ્ય છે, બાકીના જે અવતાર સ્વરૂપો છે પૂજવા યોગ્ય છે ને નમસ્કાર કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણની ઉપાસના રાખવામાં વિવેકની પણ જરૂર છે અને સાથે સાથે મહારાજના સ્વરૂપની દ્રઢતાની પણ જરૂર છે. વિવેક એવો જોઈએ કે મહારાજ જેવું કોઈ નથી, મહારાજ એક અને માત્ર એક જ છે, એ ચોક્કસ આપણને દ્રઢ ખાતરી, દ્રઢ ભરોસો અને દ્રઢતા આપણા હૃદયમાં હોવી જોઈએ. પણ એની સાથેનો વિવેક એ છે કે બીજા કોઈ દેવી દેવતા અવતાર કે એના માનવાવાળા ભક્તો એની કોઈ પ્રકારની નિંદા, એની કોઈ પ્રકારની ટીકા, એનું કોઈ પ્રકારનું ન્યૂનપણું દ્વેષથી ક્યારેય પણ ના કરવું. શ્રીજી મહારાજની મોટપને સમજવા માટે
પૂર્વે જે જે સંતોએ ચરિત્રો લખ્યા છે એને દિલથી વાંચવા, કહેવા, સાંભળવા અને એ વાતથી મહારાજના સ્વરૂપની દ્રઢતા કરવી એને વિવેક કહેવાય. અને ખુમારી એ કહેવાય કે ઘણાક ભક્તો કે ઘણાક મુમુક્ષુઓને શ્રીજી મહારાજની ઉપાસના સમજવાના વિવેકની અંદર ઘણીક વખત એને આખી જિંદગી સંકારે છે કે સ્વામિનારાયણ સર્વોપરી છે કે નહીં, આવી સંકારે છે. એને કેટલાય વર્ષોથી કથા સાંભળે, શાસ્ત્ર વાંચે, છતાંય પણ એવો પ્રશ્ન જ થયા કરે કે ખરેખર મહારાજ સર્વોપરી હશે? ખરેખર શ્રીજી મહારાજ બધા અવતારો કરતાં મોટા હશે? ખરેખર શ્રીજી મહારાજ એ અવતારના અવતારી કહેવાય છે? આ વાત સાચી છે? આવો પ્રશ્ન વર્ષોથી કથા સાંભળવા છતાંય અને વચનામૃત વાંચવા છતાંય થતો હોય, એના માટે આ ચરિત્રો હું વાંચું છું કે જેનાથી આપણને મહારાજના સ્વરૂપની દ્રઢતામાં ક્યાંક પોલ હોય તો પોલ ભાંગી જાય. કારણ કે હું જે વાંચું છું એ શબ્દો કોઈ સામાન્ય સંત કે ભક્તના લખેલા શબ્દો નથી. શ્રીજી મહારાજ સમકાલીન નંદ સંતોએ જે શાસ્ત્રો લખ્યા છે એ શબ્દોને બેઠા વાંચું છું. ગઈ વખતે આપણે જોયું કે લાડુદાનજીને રાજાઓએ પૂછ્યું કે તમે શા માટે સ્વામિનારાયણનો આશરો કર્યો, ત્યારે લાડુદાને કીધું કે મને સમાધિમાં નરનારાયણના દર્શન થયા અને નરનારાયણના દર્શન થયા, નરનારાયણ દેવે મારી પાસેથી ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો સાંભળ્યા અને એમને મને દ્રઢતા કરાવી કે ભગવાન સ્વામિનારાયણ જેવા એક અને માત્ર એક છે, એટલે હું ભેખ લઈને એના સરને બેઠો છું. આગળ એક વાત આધારાનંદ સ્વામી લખે છે, પર્વતભાઈ જેના નામથી આ સત્સંગની અંદર કોઈ અપરિચિત નથી, બધા પરિચિત છે, અગતરાયના પર્વતભાઈ, એની કથા સ્વામી પૂર 8 તરંગ 24 અને એની કડી 26-40 એની અંદર બહુ સરસ લખે છે. સ્વામી લખે છે, હરિજન્મે જો પર્વતભાઈ જંબુરીએ ભય એક. હરિભક્તોમાં એક પર્વતભાઈ હરિભગત હતા, જંબુરીએ આવો શબ્દ વાપર્યો. આ જંબુરીએ એટલે કે બહુ હોશિયાર, વિચક્ષણ હોય ને એને જંબુરિયા કહેવાય હિન્દીમાં. હરિ વિન હરિ અવતારહી દેખમે આવે અનેક. ભગવાન વિના ભગવાનના અવતારો પોતાના જોવામાં અનેકા અનેક વખત આવતા, મહારાજ સિવાય. હરિ કહે મેં હું તે હ તો હું ન ડગે મન લેવું લેસ કબુ. બરાબર શબ્દો સાંભળજો, હરિ કહે મેં હું તે હ, આ જે તને અનંત અવતારો અનંત વખત દેખાય છે એ હું જ છું એવું ભગવાન સ્વામિનારાયણ પર્વતભાઈને પ્રગટ થઈને કહે છે. અવતારો તો દેખાતા પણ અવતારો દેખાય છે, ક્યારેક મહારાજ દેખાય ત્યારે મહારાજ એમ કહે છે કે જે આ અવતારો તને દેખાય છે એ હું જ છું. ત્યારે આધારાનંદ સ્વામી લખે છે, હરિ કહે મેં હું તે હ તો હું ન ડગે મન લવ લેસ કબૂ. તોય મન ડગતું નથી, આને ઉપાસના કહેવાય. અવતારોના દર્શન થાય છે છતાંય પણ સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે આ બધાય તને દેખાય છે એ જ હું છું, તોય પર્વતભાઈનું મન લેસ ડગતું નથી, આને ઉપાસના કહેવાય. આપણી અંદર આવું ખરું? આવું દ્રઢ કરવાનું છે. આપણને અવતારના દર્શન થતા હોય કે ન થતા હોય, આપણને દેવતાઓ દેખાતા હોય કે ન દેખાતા હોય, પણ એટલી વાતની દ્રઢતા બહુ પાકી કરવી કે મને મળ્યા એવા ભગવાન સ્વામિનારાયણ એના જેવું કોઈ નથી, કોઈ જગ્યાએ નથી, આ એક અને માત્ર એક છે, આવી દ્રઢતા બહુ કરવી. આ પાઠ નથી શીખાતો, આ પાઠનો એકડો નથી પડતો, કારણ કે જ્યારે સાંસારિક વ્યવહારિક કંઈ દુઃખ આવે ત્યારે મહારાજમાંથી શ્રદ્ધા ડગે છે, એ ઉપાસનાનું કાચું કામ છે, એના કારણે એમ થાય છે. અવતાર સભી જેહ પર્વતભાઈ કે પીછે હિ ફિરત. બોલો, અવતારો બધા પર્વતભાઈની પાછળ પાછળ ફરે છે એવું આધારાનંદ સ્વામી લખે છે. મારું લખેલું નહોય, કોઈ અત્યારના સાધુનું લખેલું નહોય, આ આધારાનંદ સ્વામીએ આજથી વર્ષો પહેલાં લખ્યું છે કે અવતારો પર્વતભાઈની પાછળ પાછળ ફરે છે. ખેત મેં ખેતી કરત પર્વતભાઈ સો જાઈ કર. જ્યાં પર્વતભાઈ ખેતરમાં જઈને ખેતી કરે છે એ જગ્યાએ અવતારો પર્વતભાઈની પાછળ પાછળ જાય છે. વિચારો, અવતાર સો પીછે ફિરત 5 વર્ષ લગ રહે હું ઈની.
આ અવતારો પર્વતભાઈના અગત્રાયના ખેતરોમાં પર્વતભાઈની પાછળ પાછળ 5 વર્ષ સુધી ફરે છે એમ આધારાનંદ સ્વામી લખે છે. આ વાતની હા ના પડે તે અભાગ્યો, આ વાતની જો હા ના પડે એ મૂરખ છે. આ વાતની જેને હા ના, કારણ કે શ્રીજી મહારાજે કીધું મોટાની લખેલી પેઢી, કોઈ વ્યક્તિ બિલિયનર્સ હોય અને એને તમને $1,00,000 ચેક લખ્યો અને તમે એવી શંકા કરો કે ખરેખર એનું બેલેન્સ હશે, એનું હોશિયાર કહેવાય કે મૂરખ કહેવાય? દાદા તમારા કાર્ડની જરૂર પડી અને તમે આપ્યું કે આ કાર્ડ લો અને એમાંથી 10,000, 15,000, 20,000 વાપરવાના છે, ક્રેડિટ કાર્ડ છે $1,00,000 તમારું, અને તમે કહો કે આ વાપરો, માનો કે તમે કીધું, અને પછી કોઈ કાર્ડ હાથમાં લઈને કે આ કાર્ડમાં થોડું હોય, પણ એ કાર્ડમાં જ છે, ક્રેડિટ કાર્ડ ઉપર કાંઈ દેખાય છે 1,00,000, 2,00,000, 25,000, 10,000, પણ એ કાર્ડમાં જ પૈસા પડ્યા છે ક્યાંક. ચેક ઉપર કાંઈ દેખાય છે પૈસા, પણ એ ચેકમાં જ ક્યાંક પૈસા પડ્યા છે. મોટાની લખેલી, મોટા સાહુકારે લખેલી હુંડી, એની જેને હા ના પડે એને મૂરખ કહેવાય, એમ આધારાનંદ સ્વામી જેવા એક મોટા શ્રીજી મહારાજના સાહુકાર કહેવાય, શ્રીજી મહારાજના સ્વરૂપને સમજેલા આસામી કહેવાય, એના બિલિયનર્સો કહેવાય આ સંતો. શ્રીજી મહારાજના સ્વરૂપ વિષયમાં આ લોકો બિલિયનર્સ કહેવાય. હવે એવાનું લખેલું હોય, કદાચ આપણને એમ થાય કે આવું હશે, આવું હશે એમ આશ્ચર્ય ચોક્કસ લાગે, પણ એમ થાય કે એવું હશે કે નહીં હોય, શંકા, એ તો એને સત્સંગની રીતને જ સમજ્યો જ નથી. અહીં કહે છે કે પર્વતભાઈ ખેતરની અંદર ખેતી કરે છે ત્યાં 5 વર્ષ સુધી અવતારો પાછળ ફરે છે. બોલો, 5 વર્ષ લગ વઢે હરિતાહી. શ્રીજી મહારાજ 1 વર્ષ નથી વઢ્યા પર્વતભાઈને, 5 વર્ષ સુધી અવતારો પર્વતભાઈ પાછળ ફરે, ને મહારાજ પર્વતભાઈને જઈને એમ કે આ બધાય અમે છીએ, હું ને આ બે એક છીએ. 5 વર્ષ સુધી પર્વતભાઈને મહારાજે કીધું છે, એક વખત નથી કીધું, તોય પણ અવતાર કો ક્યું ના માનત રહાઈ. શ્રીજી મહારાજ પ્રગટ થઈને 5 વર્ષ સુધી કીધું ને એક દી ખીજાયા થોડા કે તું અવતારને માનતો કેમ નથી, તને કેટલી વાર કીધું કે આનું અમે બે એક છીએ. હરી વઢત, આવો શબ્દ લખ્યો, હરી હરી વઢત તબ હસત તેવું. જ્યારે ભગવાન પર્વતભાઈને વઢે ત્યારે પર્વતભાઈ હસે. હવે તમે વિચારો તો ખરા, પર્વતભાઈ પાછળ અવતારો ફરે, શ્રીજી મહારાજ એમ કે આને અમે બે એક છીએ, 5 વર્ષ સુધી કોન્સ્ટન્ટ આ લેસન પર્વતભાઈને આપે, અને તોય પર્વતભાઈ ખેડૂ, વેદને ઉપનિષદના કાંઈ જાણકાર નહોતા, ખેતરમાં ખેતી કરવાવાળા હતા, પણ સ્થિતિ ત્રણેય અવસ્થામાં મૂર્તિને જોવાવાળા. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજ કે થાવું હોય પર્વત જેવા થાવ, આવું કહેતા મહારાજ, મારો પર્વત મારો પર્વત કરતા. એ કંઈ કોમ્પ્યુટર એન્જિનિયર થયેલા નહોતા, પણ એની પાસે એક માસ્ટરી જબરી હતી, સ્વામિનારાયણ જેવો કોઈ નહીં. આટલું જ શીખવાનું છે ને આટલું કરવાનું છે, આટલો જ પાઠ. તમે આજે 50 વર્ષના થયા હો, 25 વર્ષના હો, 60 વર્ષના થયા હો, 70 વર્ષના હો, સત્સંગમાં જન્મ્યા હો ત્યારથી હો કે સત્સંગમાં આજ આવ્યા હો, પાઠ એક જ શીખવાનો છે, સ્વામિનારાયણ સર્વોપરી છે. આ પાઠનો એકડો જો હરખો પડી ગયો, સમજી લો જેમ શર્ટનું એક બટન હરખું એટલે બાકી બધા હરખા, એમ સ્વામિનારાયણ સર્વોપરી એક જો હરખું તો બાકી બધું હરખું, અને એક બટન જો અવળું દેવાઈ ગયું તો બાકી તો પછી મહારાજ કે તપ કરીને તૂટી જાય. ગમે એવો નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ક્યાં સુધી કીધું, નૈષ્ઠિક બ્રહ્મચારી જેને સ્વપ્નમાં પણ સ્ત્રી નથી, જેને સ્વપ્નમાં પણ ક્યારેય પણ સ્ત્રી સંબંધી સંકલ્પ નથી, એવો વ્યક્તિ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી, પણ જો મહારાજ કે મારા સ્વરૂપની નિષ્ઠા નથી ને, ઝીરો છે એનું ઉર્ધ્વરેતા બ્રહ્મચર્ય, કશા કામનું નહીં, એનું તપ કાંઈ કામનું નહીં, એનું ભજન કાંઈ કામનું નહીં, એનું ધ્યાન કશા કામનું નહીં, પણ એક એકડો હશે, બાકીનું કદાચ લો હશે, ઓછું હશે, તોય પણ પાર પડશે. મહારાજની નિષ્ઠા એટલે આ એક વાત દ્રઢ કરવી બહુ અઘરી હશે, એટલી અઘરી હશે તો જ અહીંયા સંતોએ લખ્યું હશે ને હા ના પડે. આજ લો, આ આધારાનંદ સ્વામીનું લખેલું આજે આપણે છાપ્યું નથી ને,
પણ સત્સંગમાં લઈને ફરો અને બતાવો તો એવું નહીં હરિભગતને ભગવા કપડાં ધારીને પણ જેના રોટલા ખાય છે એને હા નથી પડતી કે સ્વામી એને સર્વોપરી છે, એને હા નથી પડતી. જેના નામે કમસે કમ વ્યક્તિ એટલું તો સમજે કે જે પુરુષોત્તમ નારાયણના પ્રતાપે મને કપડાં મળે છે, જે પુરુષોત્તમ નારાયણ મારા મારા રોટલા કાજુને બદામના રોટલા પૂરા કરે છે, ઘઉંના નહીં. અમારે સાધુને રોજ કાજુ બદામના રોટલા ખાવા હોય ને, રોજ કાજુ ને બદામની ભાખરી કરીને ખાવી હોય ને, થાતી નથી પણ ખાવી હોય તો ખોટ નથી, હા ઢગલા બંધ પડે છે. કહેવાનો અર્થ એ છે જો શ્રીજી મહારાજ આપણને એટલું સાચવતા હોય તો કમસે કમ ગ્રહસ્થને તો આ પડે કે ના પડે પણ ત્યાગીને તો પડવી જ જોઈએ. સ્વામી એન સિવાય શ્રેષ્ઠને કહ્યું, એક કૂતરાની એટલો ગુણ હોય કે પોતાના માલિક જે રોટલો ખવડાવતો હોય ને કૂતરો એના માલિકને વફાદાર હોય, એના માલિકથી વાલું એને કાંઈ ના હોય. એક કૂતરો એક માલિક પાસે બટકું રોટલા માટે વફાદાર જો રહેતો હોય તો જેને સ્વામિનારાયણ રાત ને દી હાચવે એને તો કેટલી વફાદારી જોઈએ. એને જગત આખું આવીને કે આ મોટા આ મોટા, તો ભલે ને તારે જે મોટા હોય પણ મને જે રોટલા દે છે, મને જે કપડાં દે છે, મને કેવી VIP સર્વિસ પ્રોવાઈડ કરે છે એ ભગવાનથી મોટો કોણ. આટલી દ્રઢતા અમારા જેવા ત્યાગીને તો હોવી જ જોઈએ પણ ગૃહસ્થ આશ્રમના ભક્તોને પણ હોવી જોઈએ. કારણ કે તમારી પાસે જે સુખ માત્ર છે, તમારી પાસે જે સંપત્તિ છે, ઘર છે, ગાડી છે, તમારી પાસે જે સુખ છે એ તમારા પ્રારબ્ધનું નથી. ક્યારેય પણ વિચારશો નહીં કે અમારા નસીબનું છે. એ જે છે એ શ્રીજી મહારાજે 7 વર્ષ જે વન વિચરણ કરીને તપ કર્યું છે ને એ તપ તમે ભોગવો છો. એ શ્રીજી મહારાજનું ને નંદ સંતોનું જે લોહી રેડાયું છે ને એ અમે ભોગવીએ છીએ. આપણું પ્રારબ્ધ કાંઈ નથી, આપણું પ્રારબ્ધ તો કાંઈ જોવા જેવું જ નથી. આપણા પ્રારબ્ધમાં છે શું? આપણને તો મહારાજ હાંકે છે, ગાડા આપણા રેતીમાં વાન હાંકે છે શ્રીજી મહારાજ, એવું છે. 5 વર્ષ સુધી મહારાજે કીધું તો પર્વતભાઈ હસે છે ઊભા ઊભા. મહારાજ એક દી વઢ્યા, હરી વઢત તબ હસત તેવું, ત્યારે હસવા લાગ્યા પર્વતભાઈ. અવગુણ કબહું ન લેવત એવું, મહારાજ વઢે છે છતાંય મહારાજનો અવગુણ લેતા નથી, હામો બોલતા નથી, ઊભા ઊભા હસ્યા કરે છે. જેવી રીતે કોઈ નાનું છોકરું તમારી પાસે આવે અને તમારું આમ શર્ટ ખેંચે, તમારા વાળ ખેંચે, તો તમને કંઈ એનો અવગુણ આવે? તમે શું કરશો? હસશો. એમ શ્રીજી મહારાજ પર્વતભાઈના વાળ ખેંચે છે એવું સમજી લો. પર્વતભાઈને વઢે છે કે તમે મને આ અવતારોનું હું એક છું કેમ નથી માનતા? ખબર નથી પડતી તમને? 5 વર્ષથી રોજ કહું છું તોય સમજતા નથી? પર્વતભાઈ ઊભા ઊભા હસે છે. બોત બઢત તબ બોલત તે, બહુ વઢવા લાગ્યા ને મહારાજ, બોત બઢત, જ્યારે બહુ વઢવા લાગ્યા મહારાજ ત્યારે પર્વતભાઈ થોડું બોલ્યા. સબ કારણ તું મિલે હો એ, હા બધાનું કારણ તો તમે મળ્યા છો. કારણ મેં કારણ રહે અનંતા. શ્રીજી મહારાજ અંત્યના 38માં શું કહે છે? આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન છે એ જ સર્વ કારણના કારણ છે, સર્વ અવતારના અવતારી છે. આ વાતની દ્રઢતા, આ વાતનો એકડો આપણે ઘૂંટીએ છીએ અને મરતા સુધી ઘૂંટવાનો છે. આ વાત કર્યા જ કરવાની છે, કર્યા જ કરવાની છે. કારણ કે કોઈ દિવસ બધું આપણી પાસેથી છૂટી જશે, ક્યારેક દેશકાળ વિપરીત થશે ને આપણા વર્તમાનો ચૂકાઈ ગયા હશે, ક્યારેક દેશકાળ વિપરીત થશે ને આપણાથી ભગવાનની આજ્ઞાઓ લોપાઈ ગઈ હશે, પણ એક મૂડી જો આપણી પાસે હશે ને તો આપણે સત્સંગમાં ટક્યા રહીશું. એ મૂડી આ જ છે, સ્વામિનારાયણ સર્વોપરી છે. કારણ મેં કારણ રહ અનંતા, તુમારો પારહી કોઉન લહંતા. તમે તો કારણના કારણ છો, તમારો પાર કોઈ પામે નહીં. હમ હે જીવ એક મતી વારે, તુમારે સામર્થ્ય કો નહીં પારે. પાછા પર્વતભાઈ કહે છે, મહારાજ અમે તો બહુ નાના જીવ છીએ, તમારા સામર્થ્યની અમને શું ખબર પડે. વિધિ ગયે માયા મેં મુજાઈ, ગોકુલ જન તુમ વિચરે જાય. અરે પ્રભુ, તમારી માયામાં તો બ્રહ્મા ભૂલા પડી ગયા, તમારી માયામાં બ્રહ્મા ભૂલા પડી ગયા તો મહારાજ અમે કોણ? એક તરુ કે થડસે જોઉં, ડારે પાત ફૂલ અનંત હે સોઉં. કોઈ ઝાડ હોય, એ ઝાડના થડ હોય અને થડમાંથી એના ડાળાને પાંદડા કેટલા હોય? થડ કેટલા હોય? એક હોય અને પાંદડાના ડાળા કેટલા હોય? ઘણા બધા હોય.
તો અહીં પર્વતભાઈ કે છે, મહારાજ મને કંઈ ખબર ના પડે, હું તો હાવ નાનો જીવ છું, તમે મને વઢો છો કે આ અવતારોને અમે એક છીએ, પણ હવે મહારાજ મને શું ખબર પડે, તમારી માયામાં હું કાંઈ સમજું નહીં, છતાંય પાછા કેવી સમજણ છે એ કહે છે. બસ સમજણવાળો હંમેશા બોલતો હોય છે મને કાંઈ ખબર નથી, સમજણવાળો હંમેશા એવું બોલે છે મેં તો કંઈક ખબર, મેં તો હજુ મને મહારાજનો મહિમા હજુ જેવો છે એવો ખબર જ નથી. ગોપાળાનંદ સ્વામી કોઈ દી એવું નહોતા કહેતા, મેં મહારાજને જેવા જેવા જાણી લીધા છે એમ કહેતા કે મહારાજ તો બહુ મોટા છે, થોડું ઘણું આપણે જાણ્યા છે, બાકી મહારાજ તો બહુ મોટા છે, અને આપણે તો થોડું કાંઈ બે વચનાઉદના શબ્દો વાંચ્યા નથી ને સાંભળ્યું નથી ને કે મહારાજને મેં ઓળખી લીધા. શું ઓળખી લીધા? કપાળ. જો મહારાજને જેદી આપણે ઓળખી લેશું તેદી મહારાજ સિવાયનો બીજો વિચાર નહીં આવે. મહારાજને જેદી ઓળખી લેશું તેદી મહારાજની મૂર્તિ આપણી નજરમાંથી દૂર નહીં જાય. જેદી મહારાજને ઓળખી લઈશું તેદી આપણા વેવ્સ મહારાજ મય થઈ જશે. જેદી આપણે મહારાજને ઓળખી લઈશું તેદી આપણા શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ મહારાજ જ થઈ જશે. ત્યારે ઓળખ્યા કહેવાય. હજુ તો આપણે ગોળિયામાં પાંચ એક મહિનાનું બાળક ઝૂલતું હોય ને એમ મહારાજને સમજવામાં એક મહિનાનું બાળક છીએ. એક મહિનાનું નવું જન્મેલું બાળક એ શું કરતું હોય, બસ એવું આપણે કરીએ છીએ, એવું સમજી લો. આ વાતો કરીએ છીએ, વાતો સાંભળીએ છીએ, એ જે શ્રીજી મહારાજની વાસ્તવિક ઉપાસના છે એની બાબતમાં આપણે એક મહિનાનો નાના બાળક છીએ. એટલે કોઈ જગ્યાએ જોર કરવાની જરૂર નથી, એક મહિનાનું બાળક છીએ. અને મોટા કોણ કરે? એ જ કરી શકે. ગુરુજી જેવી માને ધાવે એમ એમ મોટો થતો જાય, એક મહિનામાંથી બે મહિનાનો થાય, ત્રણ મહિનાનો થાય, એવું થાય. હમ હે જીવ એકમતી વારે તુમારે સામર્થ્ય કો નહીં પારે. એક તરુ કે થડસે જોવું ડારે પાત ફૂલ અનંત હે હોવું, સો સબ નહીં બાથમે આવે તરુ વિસ્તાર અપાર રહાવે. અરે મારા ડાળા ને પાંદડા અમારા બાથમાં કેવી રીતે આવે? કેટલા બધા ઝાડ ઉપર તો દાડા ને પાંદડા હોય, હવે આખું ઝાડ બાથમાં લેવું હોય મહારાજ કેટલા બધા કેવી રીતે લેવાય? થડકું લીએ બાથી જબહું કોવું બહાર ન રહે તબહું. કેવી સમજણ છે બોલો? આ એવું કહે છે મને કાંઈ ખબર પડતી નથી, થડને બાથ લઈ લો ને મહારાજ એટલે આખું ઝાડ હાથમાં આવ્યું કહેવાય. પણ ડાળા ને પાંદડા બધાને બાથ લેવા જાય ને થડ જ હાથમાં ના આવ્યું તો શું કામનું? એમ પર્વતભાઈએ કહી દીધું કે બીજા અવતારોને વળગવું એ પાંદડા ને ડાળાને વળગવા બરાબર છે. ભગવાન સ્વામિનારાયણને વળગ્યો ને એ અવતાર માત્રને વળગી ચૂક્યો. ભગવાન સ્વામિનારાયણને જેને ભજ્યા ને અવતાર માત્રને ભજી ચૂક્યો. રામકૃષ્ણ ગોવિંદ ભજન કરવાની જરૂર નથી, સ્વામિનારાયણનું ભજન કર્યું ને રામકૃષ્ણ ગોવિંદ ઋષિ વામન બધા એમાં આવી ગયા. કારણ કે થડ છે, બાકી બધા દાડા ને પાંદડા છે. પર્વતભાઈની આવી સમજણ હતી. હવે શ્રીજી મહારાજ એવું કહેતા હોય કે પર્વતભાઈ જેવા થાવું, તો આપણે પર્વતભાઈ જેવા થાવું હોય તો એની જેવી સમજણ હોય એવી કરીએ તો પર્વતભાઈ જેવા થશો ને, નહીં તો ગમે એવા મોટા સંમેલન ભરીએ, ગમે એવી મોટી કથાઓ કરીએ, ગમે એટલી મોટી કથાઓ સાંભળીએ, લાખ માણસ ભેગા કરીએ કે કરોડ માણસ ભેગા કરીને એની વચ્ચે બેહીએ, પણ પર્વતભાઈ ના થવાય. આવી સમજણ ખૂનામાં બેઠા કોઈ કેળવે, આવી સમજણ ઝાડ નીચે કેળવે, આવી સમજણ લાખ માણસ વચ્ચે કેળવે એ પર્વતભાઈ થઈ શકે. કારણ કે આ પર્વતભાઈની સમજણ હતી, જેના જેવા થવું હોય એના જેવી સમજણ કરવી પડે. પર્વતભાઈની આ સમજણ હતી, દાદા ખાચરની આ સમજણ હતી, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની આ સમજણ હતી, લાડુબાને જીવબાની આ સમજણ હતી. હવે આવી સમજણ આપણી થાય તો આપણે એવા થઈએ, નહીં તો ક્યારેય ના થઈએ. સો સબ નહીં બાથમે આવે તરુ વિસ્તાર અપાર રહાવે. હમારે થડ તુમહી મનાએ, હે પ્રભુ અમારું થડિયું કોણ? હવે અમે તમને ઝાડને પાંદડાને ડાળા સમજાય, અમારા તમને સમજાઈ ગયું? મને નથી કંઈ ખબર મહારાજ, મારી અંદર તો બહુ બુદ્ધિ ઓછી, અલ્પ જીવ છીએ. આવી બધી મહારાજને રજૂઆત કરીને મહારાજને કે મહારાજ આવે તમે કહો કે થડને જો આ બાથમાં લે તો આખું ઝાડ હાથમાં આવે કે નહીં. મહારાજ કે એ વાત બરાબર તમારી, તો મહારાજ સાંભળો, હમારે થડ તુમહી મનાય, અમારું થડિયું તમે છો, તુમ મે થડ સબહી જો આવે, તમારા થડમાં બધાય આવે. દ્રઢાવ કરે હમ વજ્ર સમાના કોટી ભુજ આવે ભગવાના. અમે વજ્ર જેવો, જેમ વજ્રનો ટુકડો ન થઈ શકે એવી રીતે અમે વજ્ર જેવો અમારો આ દ્રઢાવ કરેલો છે મહારાજ. તમે થડિયું છો, બાકીના બધા દાડા પાંદડા છે.
વાલા ભક્તો, આ લોયાધામની કથા સાંભળવાવાળા આપણે બધાએ સંતો ભક્તો, અમેન તમે બેય, આપણે બધાએ દ્રઢતા કરીએ કે મહારાજની ઉપાસના એવી આમ વજ્ર જેવી રાખીએ ને કે ઉપાસનામાં કોઈ મીન મેખ જ નહીં. મેં એમના ઠરાવો કીધા હતા કે આટલા ઠરાવો પોતાના લખવા, એની અંદર મેં 4 કે 5 ઠરાવ મેં શીખવાડ્યા હતા કે આટલા 5 ઠરાવ કે 4 ઠરાવ મને આ સ્મૃતિ નથી રહી, પણ એનો પહેલો ઠરાવ હતો સ્વામી એન્ડ સર્વોપરી છે. આ બાબતમાં કોઈ શાસ્ત્ર નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈ વિદ્વાન નહીં, કોઈ ચર્ચા નહીં, સ્વામી એન્ડ સર્વોપરી, સર્વોપરી. તારે માનવું હોય તો માન, નહીં તો ઊભો થઈને હાલ. એ બાબતની કોઈ ચર્ચા જ નહીં. એ પહેલો ઠરાવ બહુ પાક્કો કે જે ઠરાવમાં કોઈ દી ફેર જ ના પડે, એમાં કોઈ ફેર નહીં. લાઈફ ટાઈમનો ઠરાવ, મરતા સુધીનો ઠરાવ. ગમે એવું કંઈ સાંભળવાનું હોય, ગમે એવું વાંચવાનું હોય, આખું પુસ્તકની અંદર અવતારવાદ હોય તો એમાંથી અવતારી જ પ્રગટ કરવાના, એને ઠરાવ કહેવાય. મેં એકવાર ઘણી વખત વાત કરી છે, અમે લંડન હતા, લંડનની અંદર ઈસ્ટ લંડન મંદિર છે, ત્યાં આગળ કથા કરવાની, એટલે વિચરણમાં ગયા હતા. અહીં જ્યારે 3.5 વર્ષ વેકેશન પર હતા ને શ્રીજી સ્વામી, નોન રણછોડ ભગત બધાએ 3.5 વર્ષનું વેકેશન લીધું હતું યુએસએથી, ત્યારે પછી એવું ને કે વિદેશમાં તો જવું જ પડે, મહિનો વર્ષમાં પાણી ફેર થાય, લંડન જતા મામા વચ્ચે, પણ દરિયા પાર તો જવું તે જવું એમ, પાણી ફેર કરવા, પાણી ફેર કરવા નહીં, ગુરુજીના આજ્ઞાએ હા જોજો પાછા. પણ લંડન ગયા ને પછી એક વીક ત્યાં રોકાય, પછી અમે બીજે ક્યાંક વિચરણ કરતા હતા. શામજીભાઈને એના પ્રેસિડેન્ટ છે, એનો ફોન આવ્યો, ભુજથી સંતો ત્યાં કથા કરવા આવવાના હતા. ભુજના મંદિરોમાં એવું કે કોઈ બાપા ધામમાં જાય, પોતાના માતૃશ્રી ધામમાં ગયા હોય તો તરત એની પાછળ પારાયણ કરાવે એ લોકો. કથા તમે લંડનના મંદિરોમાં જાઓ ને, સોમથી રવિ મંજીભાઈ કાનજીભાઈ એની સ્મૃતિમાં એના દીકરાઓ ફલાના ફલાના કથા, એ રવિવાર પતિ, બીજા સોમવારથી પાછી ફરી સોમથી રવિ કથા. લાગટ તમે સમરની અંદર જૂન મહિનો કે એવું શરૂ, મને લાગે મેથી શરૂ થાય તે ડિસેમ્બર સુધી તમે લંડનની અંદર કચ્છના મંદિરો, 8 થી 10 મંદિરો હશે, 10-એ 10 મંદિરની અંદર, એમાં મોટા મંદિરોનું તો એકેય વીકેન્ડ ખાલી નહીં, નાના મંદિરોમાં કદાચ મહિનામાં 2 વખત હોય, એમાં અમુક જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી તો ફૂલ, 4 વીકેન્ડ હોય તો 4 વીકેન્ડમાં 4 યજમાનો અઠવાડિયાના કથા, પોતાના માતા પાછળ, પોતાના પિતા પાછળ. અને ગુજરાતમાં કંઈ મળે જ નહીં, આપણે કહેવું પડે ભાઈ હવે બાપા ધામમાં ગયા પાછળ કંઈક કરાવજે, આપણે કહેવું પડે એને, સામેથી શીખવાડવું પડે કે બાપા ધામમાં ગયા છે તો તું પાછળ કંઈ કથા કર, થોડા રૂપિયા વાપર, બાપા પાછળ કંઈ પૂન કર, મા પાછળ કંઈ કર, એમ કેવડાવવું પડે. નહીં તો કે 1/2 કલાક ધૂન કરી દેજો પૂરું, લો પારાયણ કે કથા કરવાનો કંઈ વિચાર જ નહીં. હવે ગયા એને પાછળ હું ખર્ચા કરવા ગયા, કરાવવું જોઈએ. પોતાના માતૃશ્રી, પિતાશ્રી, દાદા, દીકરો, પુત્રી કંઈ પણ હોય, પણ એની પાછળ સ્મૃતિમાં કોઈ ને કંઈ કથા વાર્તા કરાવી જોઈએ. તો ત્યાં પાછી કથા થાય ને તો એક જ વિષયની કથા થાય, શ્રીમદ ભાગવત, વર્ષોથી આલી આવી છે, એક જ શ્રીમદ ભાગવત. એટલે શ્રીમદ ભાગવત જ સાંભળવાનું મંદિરમાં આવે. આ સોમવાર કથા શરૂ થઈ શ્રીમદ ભાગવતની, આ યજમાનની થઈ, રવિવાર પૂરો થયો, વક્તા એકના એક જ હોય, એ વક્તાને કથા ચાલુ, એ પાછી સોમવારથી ફરી શ્રીમદ ભાગવત, રવિવાર સુધી પાછું ફરી સોમવાર શ્રીમદ ભાગવત ચાલે, ફરી રવિવાર સુધી. હવે મધ્યના 58માં પ્રમાણે ક્યાં સંપ્રદાયની પુષ્ટિ થાય એ મહારાજને ખબર, એ બોલ્યા છે મધ્યના 58માં કે શ્રીમદ ભાગવતની કથાએ કરીને, એના 10મ કંદે કરીને શ્રીકૃષ્ણની પુષ્ટિ થાય એવું મહારાજ બોલ્યા છે. પણ ચાલે, જે પરંપરા હાલી આવતી હોય. મહારાજે કહ્યું શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી. ગ્રંથ કોઈ ખોટો નથી, તમામ ગ્રંથો જે કોઈ બન્યા છે વ્યાસ મુનિના રચેલા ગ્રંથો તમામ સારા છે, આપણા જીવનને સ્પર્શે એવા છે, આપણને શીખવાડે એવા છે. વ્યાસ મુનિનું રચેલું એક પણ શબ્દ ખોટો નથી, કારણ કે વ્યાસ પોતે ભગવાનના અવતાર છે. એના રચેલા શાસ્ત્રો કેવી રીતે ખોટા હોય? શ્રીજી મહારાજ કે અમને વ્યાસના વચનમાં વિશ્વાસ છે,
બધું જ સાચું છે, પણ એક વાત બહુ નક્કી છે કે સ્વામિનારાયણના નંદ સંતોએ જે શાસ્ત્રો લખ્યા છે એના જેવું પૃથ્વી માત્રમાં નહીં, આ બ્રહ્માંડમાં કોઈ શાસ્ત્ર નથી. બીજા બ્રહ્માંડોમાં જ્યાં મહારાજ પ્રગટ થયા છે ત્યાં શાસ્ત્રો હશે, પણ બીજા ખાલી બ્રહ્માંડો જ્યાં સ્વામિનારાયણ પ્રગટ નથી થયા ત્યાં કોઈ જગ્યાએ નંદ સંતોના રચેલા શાસ્ત્રો એના જેવા શાસ્ત્રો નથી. ભલે વ્યાસ અવતાર સૌથી મોટા કહેવાતા હોય એ બાબતે શાસ્ત્રો કરવાની અંદર વ્યાસ મુનિએ બધું સંશોધન કર્યું બહુ મોટા, પરંતુ નંદ સંતોએ જે લખ્યું એનાથી મોટા વ્યાસ કોઈ નથી. નંદ સંતોએ જે શાસ્ત્રો લખ્યા એનાથી મોટું આત્યંતિક કલ્યાણનું સાધન સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભગત માટે નથી. ચાતુર્માસમાં સ્વામિનારાયણનો ભગત હોય, આખું વર્ષ વચનામૃત વાંચતો ના હોય અને ચાતુર્માસમાં રામાયણ વાંચવાનો નિયમ લે તો રોવું જ આવે ને. રામાયણ તો સારું જ છે, એમાંથી ઘણું શીખવાનું છે. એમાંથી પતિવ્રતા નારીનું દ્રષ્ટાંત છે, રામચંદ્રજીનું જીવન છે, ભરત જેવા ભાઈનું દ્રષ્ટાંત, આખી આખું ગ્રહસ્થ આશ્રમનું આખું વાતાવરણ શીખવા જેવું છે રામાયણમાંથી. પણ વચનામૃત ના વાંચતો હોય આખું વરસ, ચાતુર્માસમાં નિયમ લો શસ્ત્રાસ્ત્ર વાંચવાનો, તો કે રામાયણ વાંચીશ. તું વચનામૃત આખું વરસ નવરો નથી થતો, ચાતુર્માસમાં મહારાજનું ચરિત્ર વાંચ તો એમાંથી પુષ્ટિ થશે. હવે શ્રીમદ ભાગવતની કથા કરવાની, ઓલા સાધુઓ તો એમને વિઝા ના મળ્યા જે કરવાવાળા હશે, ગ્રુપ આવવાનું હશે. સામજીભાઈને ફોન આવ્યો કે સ્વામી આવું છે તો શ્રીમદ ભાગવતની કથા કરી આપશો, આપણને પાછું બધા મંદિરોમાં જતા ના હોઈએ, બધે એન્ટ્રી પણ ના હોય, સમજ્યા ને, ક્યાંક તળી પાડ હોઈએ. એટલે કીધું કે વાંધો નહીં, કરી દઈશું, આવશું. હરિભગતને ઘેર જ હતા. ચાલો ભાઈ અઠવાડિયું મહારાજના સાનિધ્યમાં, મહારાજના સાનિધ્યમાં ગયા શ્રીમદ ભાગવતની કથા. એ કે સ્વામી કથા કયા કયા ગ્રંથની કરી શકો તમે સંતો? અમે કીધું તમારો કયો વિષય છે એ તમે કહો, અમે પછી એની ઉપર જોશું. શ્રીમદ ભાગવતની કથા પછી શ્રીજી સ્વામી હતા એટલે શ્રીમદ ભાગવતની કથા શ્રીજી સ્વામીએ કરી. હું તો એક જ દી બેઠો હતો વચ્ચે, બુદ્ધ કે ગુરુ, પણ શ્રીજી સ્વામીએ કરી કથા. અને પછી તો બધા જે બેઠા હોય ને મંદિરમાં, એટલે કથા તો શ્રીમદ ભાગવતની સાંભળતા જ હોય. એ કથા પૂરી થઈને પછી બધા આવ્યા કે ભાગવતની કથા ઘણી વખત સાંભળી પણ આવું આવું કોઈ દી સાંભળ્યું નથી. ક્યાંથી સાંભળે ભાઈ તું? તું સાંભળે જ ક્યાંથી આવું? કારણ કે એમાં શ્રીમદ ભાગવત ગ્રંથની કથા કરવાની એટલે ભાગવતને ન્યાય તો આપવો જ પડે. કારણ કે જે ગ્રંથની તમે કથા કરો છો ને ન્યાય આપવો તમારી ફરજ છે, પણ એવો અન્યાય તો ના જ થવો જોઈએ કે સ્વામિનારાયણની ચૂંદડી પહેરેલી હોય ને ભાગવતમાંથી તમે સ્વામિનારાયણ પ્રગટ ના કરો. બસ એ સંતોએ કર્યું, એ કર્યું એટલે કથા જુદી લાગી. ગોપીઓના પ્રેમની વાત કરવી જ પડે શ્રીમદ ભાગવતની વાત કરો એટલે, કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમ્યાની વાત કરવી જ પડે, પણ લાડુબા ને જીવબાનો જે પ્રેમ મહારાજનો છે એ પણ કહેવો જ પડે. આવી એ કહો એટલે જુદું થઈ ગયું. ઓલા કે કથા સાંભળો એને ક્યાંથી સાંભળો તમે? મારો કહેવાનો અર્થ એ છે આપણી એટલી દ્રઢતા તો પાક્કી હોવી જોઈએ. કોઈ આપણને શિવ પુરાણ આપે ને સ્વામિનારાયણ પ્રગટ કરી અંદરથી. અમે આફ્રિકા ગયા પછી કથા કરી, પછી કથા કરીને તો ત્યાં જે હિન્દુ ટેમ્પલ જેવું હશે ભાઈ એના બધા ભેગા થઈને આવ્યા ટ્રસ્ટીઓ કે અમારે આવતા વર્ષે પારાયણ ગોઠવવું છે. તો કે શાનું? શિવ પુરાણનું. એટલે મારી પાસે આવ્યા સુખસ્વામી હતા, અમે બધા વિચરણમાં ગયા હતા. એટલે કીધું કે સ્વામી શિવપુરાણની કથા કરી દેશો? હવે અહીં શિવપુરાણ વાંચેલું જોઈએ ને આપણે કોઈ દી. અમે કીધું ભાઈ શિવપુરાણની કથા તો અમે બીજી છીએ, આમ તેમ અમે બાનું કાઢ્યું બધું. પછી ગુરુજીને ફોન કર્યો. ગુરુજી, ગુરુજી કે આવા ના આવા તમે, આ જ પાડ દેવાની હોય કે ના કહેવાય જ નહીં. આપણે ક્યાં શિવપુરાણ, શિવપુરાણ ભાઈ સ્વામિનારાયણ પુરાણ પાઈ દેવાનું શિવપુરાણમાં. અમે માનસરોવરની યાત્રાએ ગયા ગુરુજી સાથે. માનસરોવરની યાત્રાએ ગયા ને એટલે આપણા કપડાં બધા આવા જોયો ને, સાઉથ ઇન્ડિયનો પણ ત્યાં આવેલા. એટલે સાઉથ ઇન્ડિયનોને એવું કે ત્યાં રુદ્રી યાગ કરવો હતો, શિવ યાગ માનસરોવરના કિનારે. હવે અમે એ લોકો પાસે કુંડ જોયો, લાકડા જોયા, આ બધું જોયું ને, ત્યારે અમને સંકલ્પ થયો ખરું આપણને આ ટૂરવાળાએ કીધું નહીં, નહીં તો આપણે કુંડ લાકડા બધું નીચેથી લઈને આવો તો આપણે મહારાજનો યજ્ઞ કરત ને. ગુરુજી કે તમને કોઈને ખબર નહોતી? અમે કીધું અમને કંઈ ખબર નહોતી, આને કંઈ કીધું નહીં આવું. ઓલા બધા ભેગા થઈને ગુરુજી પાસે આવ્યા. ગુરુજી આવું પૂછ્યું ને એટલા 15-20 મિનિટ પછી ઓલા આવ્યા સાઉથ ઇન્ડિયનો. આવીને કે અમારે શિવજીનો યજ્ઞ કરવો છે, પંડિતજી આપ કરા દે ને કે
ગુરુજી કે આમ કરા દેંગે આપકો યજ્ઞ, કે શિવનો યજ્ઞ કરાવી દઈશું. કે પછી તો એ તો ગયા ગુરુજી કે હવે શિવનો યજ્ઞ આપણે માનસરોવર કરવાનો છે. શિવજીનો માનસરોવર તો અમે કૈલાસ પહાડ શિવજીનું જ છે ને, અમે ત્યાં ગયા કૈલાસ પહાડ દંડવટ કર્યા શિવજીને, ભગવાનના ભક્ત છે. યજ્ઞ કરાવવાનો હવે ગુરુજી આ પાડી દીધી, અમે બધા વિચારીએ કે આઈએ શિવજીનો યજ્ઞ, આપણે તો કોઈ દી એના મંત્રની ખબર ના હોય પૂરી. એટલે ગુરુજી એને પૂછી લીધેલું કે તમારી પાસે કોઈ મંત્ર કે નામ નામાવલી છે? આ નામાવલી હતી શિવજીની બધું. એટલે ગુરુજી એને કીધું કે અમે પહેલાં અમારો યજ્ઞ કરી લઈએ પછી ચાલે તમારો કરાવીએ, તો અમારે કરવાનો છે. તો કે આ તો કે અમે ભૂલી ગયા છે, તમારા બધા સાધનો લઈ લઈએ તો હાલે? તો કે હાલે. તો ગુરુજી સૌથી પહેલાં છે ને હોમાત્મક મહાપૂજા કરાવી, શ્રીજી મહારાજની હોમાત્મક મહાપૂજા. હોમાત્મક મહાપૂજા બધા હરિભક્તો મહાપૂજા કરવા બેઠા જ, ભરતભાઈ મેળાવાળાને બધા હતા એ વખતે. હોમાત્મક મહાપૂજા કરી અને હોમાત્મક મહાપૂજા કર્યા પછી ભગવાનના ભક્તની ભગવાનની પ્રસાદીએ કરીને પૂજા કરવી. મહારાજની પૂજા થઈ ગઈ હોમાત્મક મહાપૂજા, એટલે મહારાજના મુક્તોની પણ પૂજા થઈ. 108 મુક્તોને પણ આહુતિઓ ભાઈ એ બધાની પૂજા થઈ. પછી બધાની પૂજાનું એ પ્રસાદીનું હતું ને એ બધું શિવજીની પૂજામાં વપરાયું, અને પછી શિવજીની પૂજા થઈ. બધા ખુશ થઈ ગયા. ગુરુજીને એ દેશમાં રિવાજ, તમે કથા સાંભળ્યું કે એક ચાંદીની ગાય ને બધું, ચાંદીની બધી વસ્તુઓ ને બધું ગુરુજીને પછી ત્યાં ભેટ આપવા એ લોકો, કે પંડિતજીએ પૂજા કરાવી, દક્ષિણા મૂકવા આવે. ગુરુજીને કે લો દક્ષિણા, બોલો. થઈ ગયું પણ સિદ્ધાંત કેવો જાળ્યો? મોટા સાધુની કેટલીક ક્રિયાઓ એની સાથે રહેવાથી ખબર પડે. શિવજીના યજ્ઞની હા પાડી, પણ પહેલાં સ્વામિનારાયણનું ઘી હોમ્યું અને પછી શિવજીને પ્રસાદીનું આપ્યું. જોયું શિવજી રાજી થાય કે ઓહો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એનો યજ્ઞ, મારા ભક્તો કુંડ લઈને આવ્યા ને એનો કુંડની અંદર યજ્ઞ થયો, લાકડા મારા ભક્તોના વપરાયા, અંદર મારા નામના લાકડા પૂર્ણ પુરુષોત્તમ માટે વપરાયા, મને ભલે ઓછું મળ્યું તો એ ખુશ થઈ જાય ને. અને ગુરુજીએ જનમંગલ નામાવલીથી પૂજન કરાવ્યું ને, એટલે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ બોલે ને, એટલે પાછળ આપણે રિવાજ ને ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ એ બધાય બોલ્યા. 108 વખત ઓમ શ્રી સ્વામિનારાયણ બોલે. આ મોટાનું કાર્ય, આને ઉપાસના કહેવાય, આને નિષ્ઠા કહેવાય. કોઈ કાર્ય કરીએ તો આવું કરવું કે જે કાર્યથી સામેના જીવમાં ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત થાય, એનું બીજબળ થાય, એવો ઉપાય સતત કરવો. કોઈ જીવ આપણા યોગમાં આવ્યો, જેવી રીતે એક કોઈને સારી કંપનીનો અનુભવ થાય ને તો એ વ્યક્તિ 50 જણ આગળ કહે આ કંપની બહુ સારી છે, પૈસા રોકજો, આ કંપની બહુ સારી છે કે ને. એવી રીતે આપણી કંપની આ સ્વામિનારાયણની બહુ સારી છે, કીધે જ રાખું, કીધે જ રાખું, દીધે જ રાખું, આવજો ને મંદિર, આવજો સંતો પાસે, આવજો ઉત્સવમાં, કીધે રાખો, કોઈને ગુણ આવશે, કામ થઈ જશે. જો અત્યારે આપણે આ લાઇટિંગ ને બધું થયું છે, મામા આજ ફોન આવ્યો કે નહીં તમારા પર, બોલો. આ બધું આપણે અહીં કરીએ છીએ, બહાર બગીચો થયો, આ થયું તે બધું, આપણી બધી આ એક્ટિવિટી ચાલે છે. તો ટાઉનના એક મેમ્બરે આજ મામાને ફોન કર્યો કે અમારી તમારા તરફની દ્રષ્ટિ બદલાઈ ગઈ, કે અમે જેવું સમજતા હતા તમને એવા તમે નથી, તમારા તરફની અમારી દ્રષ્ટિ બદલાઈ છે. લો બદલાઈ, એને જે જોઈને એની દ્રષ્ટિ બદલાય, પણ બદલાય ને. ગઈકાલ ટાઉનમાં ફરવાવાળા 2 જણ અહીંયા આગળ રહેવાવાળા આવ્યા હતા, અહીં ઉપર ચડ્યા, ફોટા પાડ્યા ને બધું લઈ ગયા. લો એ કે બહુ સરસ, મારે આવવું જ છે. એને તો એવું કીધું આજે મામણ કે હું શોભાયાત્રા તમારી અહીં નીકળશે ને ત્યારે એમાં આવવું છે મારે. લો દ્રષ્ટિ બદલાઈ ગઈ, જોયું થાય છે ને. તેને સ્વામિનારાયણ પીધા ને, ગઈકાલ ઓલો આવ્યો, 2 વ્યક્તિ આવે એના ફોટા પાડતા હતા મંદિરમાં, તો મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના દર્શન એને થયા. હું તો એ જ વિચારમાં પડ્યો કે આ જીવને રસ્તેથી હાલ્યો જાય છે. એને વળી એના ફોનમાં પાછા આમ પિક્ચર, એ ડેકોરેશનના પિક્ચર લેતો હશે, પણ ડેકોરેશનમાં મુક્તાનંદ સ્વામી આવી ગયા ને, એના જીવનું ડેકોરેશન કરે એવા મોટા પુરુષ આવી ગયા, આમ દ્રષ્ટિ પડી, બહુ થઈ ગયું. પ્રત્યક્ષ આવા પવિત્ર સાધુના દર્શન થયા, બહુ થઈ ગયું. હરિભક્તોના દર્શન થયા, બહુ થઈ ગયું. સત્સંગનો મહિમા તો એવો છે. પણ આપણું આમ સતત ઈશક એવો હોય કે હું સ્વામિનારાયણ બીજાને ક્યારે ને કેવી રીતે આપી દઉં, મારા યોગમાં આવે એને સ્વામિનારાયણની વાત મારે કરવી. આવો વાલા ભક્તો નિયમ લઈ લો. જો તમે એવો નિયમ રાખશો ને કે મને મળે એવા મહારાજ, મને મળે એવા ગુરુજી, મને મળે એવા સંતો, એની મારે વાત કર્યા જ કરવી, કર્યા જ કરવી, કર્યા જ કરવી, તો બીજો મજબૂત થાય કે નહીં થાય તમે થઈ જશો.
આ મારી અનુભવાત્મક વાત છે. બીજો થાય કે ના થાય તમે થઈ જશો, કારણ કે એ શબ્દ રોજ તમારા કાનમાં પડ્યા કરે ને, એટલે તમે દ્રઢ થઈ જાઓ. બીજાનું થાવું એ થાય, એને થાવું કે નહીં, આપણને જ ફાયદો થાય, આપણી કંપની જ પાકી થાય, માટે કરેજ રાખો. પર્વતભાઈની જરૂરી નિષ્ઠા કહેવાય. હા, પર્વતભાઈ જેવા જેને થાવું હોય એ કમર બાંધીને મંડી પડો, સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ નહીં, સ્વામિનારાયણ એક સર્વોપરી છે, બાકી બધું સાચું છે, પણ મારી માટે સ્વામિનારાયણ છે. દ્રઢાવ કરે હમ વજ્ર સમાના, કોટી ભુજ આવે ભગવાના. પ્રભુ કરોડો વખત આવો ને તમે, એમ નહીં તમે કરોડો વખત મને કહો ને તો એ મારો ઠરાવ છે, તમારા સિવાય કોઈ અવતારી નથી. તુમારો સો સામર્થ્ય હમ દેખે, તુમસે વિશેષ કહું ન લેખે. તમારું સામર્થ્ય અમે જોયું છે, તમારું સામર્થ્ય અમે જોયું છે, તમારાથી અધિક કોઈ નથી. મન મેં કરત હમ ગાઠી, જેસા તર દર્શ દેત તુમ તેસા, તુમ વિના કહત ન બાથી ઓરા, હરિજન ભયે તદપી રહે ભોરા. કારણ છોડ કાર્ય મેં ધાવે, એસી મતી જીયા કી રહાવે. તમને છોડીને જે બીજા અવતારો પાસે દોડે છે તમે મળ્યા છતાંય, એ તો ભોળા છે, એવું પર્વતભાઈ કહે છે. ઘણાય ભક્તો એવા હોય છે, મહારાજના ભગત હોય જન્મથી, એના ઘરમાં મહારાજનું મંદિર્યું હોય, થાળ પણ કરતા હોય, જય સદ ગુરુસ્વામી આરતી પણ કરતા હોય, પણ દોરો બાંધવા, ફલાના બાબાનો દોરો બાંધી આવે, ઓલી માતાની પૂજા કરવી પડે, ને આ માતાને દીવો કરવો પડે, વર્ષની અંદર એની ચૂંદડી ઓઢાડવી પડે, એનું આ કરવું પડે. બોલો, એ કે મહારાજ તો સાચા છે પણ આ બધું કરવું પડે. કેમ? કારણ કે કથા વાર્તા નથી સાંભળી. કેમ? પર્વતભાઈ જેવાના આખ્યાન નથી સાંભળ્યા. કેમ? કારણ કે કોઈ એવા સાધુ નથી મળ્યા જેને સમજાવે. અરે, આટલું સાંભળ્યા પછી પણ હજુ નથી દ્રઢતા દરેકને થતી, તોય નથી થતી. બોલો, માટે આપણે દ્રઢ રહેવું. તુમ વિના કહત ન બાથી ઓરા, હરિજન ભયે તદપી રહે ભોરા. કારણ છોડ કાર્ય મેં ધાવે, એસી મતી જીયા કી રાવે. કારણ છોડીને કાર્યમાં દોડે આવી જીવની મતી છે. પૂરણ કૃપા જબ હોત તુમારી, તુમ મેં એકમતી રહે હમારી. તમારી જ્યારે કૃપા થાય ત્યારે તમારે વિશે અમારી એકમતી રહે. ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાની દ્રઢતા કરવી એ વાલા ભક્તો બુદ્ધિનો વિષય નથી, આપણા પુણ્યનો વિષય નથી, આપણા પ્રારબ્ધનો વિષય નથી, એ કૃપા સાધ્ય છે. યાદ રાખો, મને તમને જે હા પડી ગઈ છે ને અત્યારે, ઇન્દ્રિયોમાં પડી હોય, અંતઃકરણમાં પડી હોય, અને બહુ કૃપાપાત્ર હોય એને જીવમાં પડી હોય, કે આ સ્વામિનારાયણ સિવાય બીજો ભગવાન નથી, એ જે હા પડી છે ને, એ આપણી સમજણથી નથી પડી, આપણી બુદ્ધિથી નથી પડી. આપણી બુદ્ધિ તો કેવી? અલ્પબુદ્ધિ, એ પણ ઊંધી. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, એક તો ઓછી ને ઊંધી, બે ટાઇટલવાળી છે. આવી એ મહારાજનો નિશ્ચય કેમ કરીએ? કે કહો, આ તો કૃપા. અહીં લખ્યું, પૂરણ કૃપા જબ હોત તુમારી, તમારી જ્યારે પૂરણ કૃપા થાય, તુમ મેં એકમતી રહે હમારી, ત્યારે તમારે વિશે એકમતી રહે છે. ભગવાન સ્વામિનારાયણની ઉપાસનામાં જે હા પડવી એ કેવળ કૃપા સાધ્ય છે. મારી ને તમારી ઉપર ભગવાન સ્વામિનારાયણની નજર ગુરુજીની દ્રષ્ટિએ કરીને એવી છે કે મને તમને હા પડી, સ્વામિનારાયણ સર્વોપરી છે. કારણ કે ગુરુજીએ પાયું છે, એની વાતમાં હા પડી, એ કૃપા થઈ ગઈ એની. કોઈ કે મોટા પુરુષે તમારી ઉપર શું કૃપા કરી, તમને કોઈ પૂછે તમારા ગુરુજીએ તમને શું આપી દીધું, તો ભાઈ આ આપ્યું સૌથી મોટું. અમને કોઈ દી શંકા નથી, સ્વામીને સિવાય બીજો કંઈ હોય, ગમે એવું શાસ્ત્ર લે સંભળાય, આખી આખું વરસ તું ભાગવત સંભળાય, લે સ્વામીને સિવાય થાય તો કહેજે. તું ગમે એટલું બીજું શાસ્ત્ર વાંચ ને, અવતાર વાંચ, બીજું વાંચ, જે શાસ્ત્ર કરોડો વખત વાંચ, કરોડો વખત શબ્દ નાખ, સ્વામીને સિવાય બીજું નહીં થાય. આવી દ્રઢતા કરાવી, શું આપ્યું, શું આનાથી મોટી મૂડી, શું આજ મોટી મૂડી. લો, અમને કાંઈ ભય જેવું જણાય અને અમારા હૈયામાંથી સ્વામી એન સિવાય બીજું નીકળે તો કહેજો. ભય જેવું જણાય તો સ્વામી એન સિવાય નીકળે તો કહેજો. આવું કેવું, આવું અનુભવવું, આ મને આપ્યું. બોલ, તાર પાસે છે દુકાનમાં આવું? બસ આવું પૂછવું, સ્વામી એન ભગવાનની આજ્ઞાને ઉપાસના દ્રઢ આપી, આ મને આપ્યું, આનાથી વધારે શું આપ્યું. આવી દ્રઢતા કૃપાથી છે. હું એ કહેવા માગું છું, ઉપાસના કૃપા સાધ્ય છે, નહીં તો નથી સમજાતી. બુદ્ધિના બળે કોઈ સમજવા જાય ને, બુદ્ધિથી સમજવાવાળા હજુ નથી સમજી ગયા, આજે નથી સમજી ગયા. બોલો, વર્ષોથી કથા સાંભળતા હોય, વચનામૃત વાંચતા હોય, મોટા પુરુષની ભેગા રહેતા હોય, તોય પણ હજુ આજ નથી સમજાયું.
કારણ કે બુદ્ધિથી સમજવા જાય છે, નહીં સમજાય. કૃપાથી સમજો તરત સમજાઈ જશે. સ્વામીને સર્વોપરી એ સમજવું બહુ સહેલું છે, પણ કૃપા જોઈએ. હાવ ઝીરો થઈ જવું પડે, હું મને કશી ખબર ના પડે, એ જે કરે એ થાય. ઝીરો થઈએ એટલે ઉપાસના સમજાય. સામર્થ્ય તુમારે અપાર હિ, દેખત ના આવે પાર. અનંત કોટી બ્રહ્માંડી એક રોમ રહે દ્વાર. બ્રહ્મા અનંત બ્રહ્માંડ મેં એક એક છે અપાર. એક એક બ્રહ્માંડમાં એક એક બ્રહ્મા, એવા તો અનંત બ્રહ્માઓ છે. તુમસે સામર્થ્ય તાહિકો દેખે મેં ન આવત પાર. તમારા થકી એ બધામાં સામર્થ્ય છે. અનંત વિષ્ણુ છે, અનંત બ્રહ્મા છે, અનંત શિવ છે. અબનું તુમ મેં દેખાત સામર્થ્ય સોહે તુમારે સબ. કહત ન બનત બાત અપારકુ કેના બાત કર. ચિંતામણિ કે માહી પદાર્થ એક ન દેખાત તે તા મહી સબ રહાઈ. સમય મેં આત દેખાઈ સબ. ચિંતામણીમાં બધું જ છે એમ પ્રભુ, તમારામાં બધું જ છે. આ માથું તમારા સિવાય બીજે નહીં. નમે અગતરાયના ખેતરમાં શ્રીજી મહારાજ પર્વતબેન ભેટી પડ્યા. વાહ, ઉપાસના હોય ને દ્રઢતા હોય તો આવી હોય. ભગવાન સ્વામીને પોતે પ્રગટ થઈને જે વાત કહેતો હોય, અને એક દિવસ નહીં, કેટલા વર્ષ? પાંચ વર્ષ. પાંચ વર્ષના દિવસ ગણો તો કેટલા થાય? 1500 ઉપર દિવસો થાય ને. હે, 1700-1800 દિવસ થાય. 1800 દિવસ સુધી એકની એક વાત તમે કરો અને તોય હા ના પડે. ભગવાન પોતે કરે પાછા, અને તોય ઉપાસના ના ફરે. એ કેવું પીધું હોય? આના કરોડમાં ભાગનું આપણે પીશું ને તોય આપણી ઉપાસના દ્રઢ કહેવાશે. આના કરોડમાં ભાગની આપણે પી લઈશું ને તોય આપણી ઉપાસના દ્રઢ કહેવાશે. માટે મહારાજના સ્વરૂપની બહુ પાકી નિષ્ઠા રાખીએ, જેનાથી ગુરુજી જેવા મોટા સાધુય બહુ રાજી થાય. મેં જોયું ગુરુજીને ઉપાસનાનું અંગ એવું ને કે ફક્ત એવું નહીં કે પોતે વાતો કરે, પણ સભામાં કોઈ પણ વાત કરે. એક ગ્રહસ્થ વાત કરતો હશે ને, ક્યારેક કોઈક માઇક લઈને કોઈ ગ્રહસ્થ બોલતા હશે ને, કોઈ આજ્ઞા નહીં પાડતા હોય એવા કોઈ ક્યારેક બોલતા હશે ને, પણ આમ સર્વોપરી સ્વામીને સર્વોપરી હરિકૃષ્ણ મહારાજ આટલું બોલે ને, આમ ગુરુજી એની બાજુ જોયા જ કરે, સાંભળ્યા જ કરે. બોલો, નિષ્ઠાની વાત કરે ને સર્વોપરીની. એક નાનો છોકરો બોલતો હોય ને તોય બહુ ધ્યાનથી સાંભળે. એ ઉપાસનાનું સ્વરૂપ છે. એવી રીતે ખ્યાલ આવે કે આના હૃદયની અંદર શ્રીજી મહારાજની ઉપાસના ઠચ છે, અને બહુ રાજી થઈ જાય. સર્વોપરીતાની કોઈ વાત કરે ને નાચવા લાગે. એ ઉપાસનાની દ્રઢતા છે. બસ એવી ઉપાસના આપણે વિશે થાય. અંત્યનું 38મું વચનામૃત આપણને એ સમજાવે છે. હજુ પણ મહારાજના એક બે ચરિત્રો છે, ચરિત્રો આપણે આવતીકાલે સાંભળશું. ત્યાર પછી વચનામૃતની અંદર આગળ જશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ બજ હરિકૃષ્ણ.